आपका स्वागत है मेरे YouTube चैनल अमित पटेल फिजिक्स के ऊपर। तो आज जो डाउट सॉल्यूशन है वो निर्मल का है, उसका क्वेश्चन है महत्तम ऊंचाई माटे लागतो समय, कुल उड्डयन समय अने महत्तम ऊंचाई अने अवधि आ त्रणना डेरिवेशन करवाना छे। ओके, सो प्रोजेक्टाइल मोशन प्रक्षिप्त गति नो टॉपिक छे। कई गति नो टॉपिक छे? प्रक्षिप्त गति नो टॉपिक छे। यस ओर नो? आ केना प्रक्षिप्त गति नो टॉपिक छे। વધારે હું ડિટેલમાં નહીં જાઉં, આપણે રેગ્યુલર લેક્ચરમાં ડિસ્ક્રાઇબ કરેલું છે। તો સર પ્રોજેક્ટાઇલ મોશન કે હું આપ સબકો બતાઈ, યસ ઓર નો? ઓલરેડી ક્લાસમાં મેં ડિસ્કસ કરકે રખે કાફી ડિટેલ મેં। ઇસકે અંદર જો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હે વો એ કે થીટા એંગલ ઓર દૂસરા હે, સોરી બીજું ગુજરાતીમાં છે, તો બીજું છે એ હવાનો અવરોધ તમારે અવગણવાનો છે। યસ ઓર નો? હવાની ગેરહાજરીમાં આખી આપણે પ્રક્ષેપ ગતિ ભણી। તો આપણને ખ્યાલ લે કે જો સમક્ષિતિજ સાથે કોઈ પદાર્થને થીટા ખૂણે ફેંકવામાં આવે તો એનું ગતિપથ કેવું આવો બને છે? યસ ઓર નો? અહીંયા જો પ્રારંભિક ઝડપ એની પ્રારંભિક વેગ એનો v નોટ ગો તો એના બે ઘટક બનશે, જેને થીટા 0 ખૂણે ફેંકવામાં આવેલો છે તો આના બે ઘટક બનશે, એક જેની સાથે ખૂણો બને એ cos થીટા 0। તો સર આ જે ઘટક બનશે એને સમક્ષિતિજ ઘટક કેવા છે? કયો ઘટક કેવા છે? સમક્ષિતિજ ઘટક v નોટ x કો, v નોટ x નો મતલબ પ્રારંભિક x ની દિશામાં વેગ, જે હું લખીશ v નોટ cos થીટા 0, અને લંબ દિશામાં મતલબ કે ઉદ્ભવ દિશામાં જો વાત કરીશ તો એ કેટલું બનશે? v નોટ sin થીટા 0, v નોટ sin થીટા 0। યસ ઓર નો? આને હું કહીશ v નોટ y, y ની દિશાનો પ્રારંભિક વેગ અથવા તો ઝડપ। ઓકે, ઇન્ટરમીડિયેટ પોઈન્ટ કોઈ ભી લઈ શકો છો, સમીકરણની વાત નથી કરી તો હું સમીકરણ ઉપર જતો નથી। પછી હું આ પોઈન્ટ પર આવીશ કે જે મહત્તમ ઊંચાઈનો પોઈન્ટ છે। તો પોઈન્ટ એ બધા મહત્તમ ઊંચાઈ, તો મહત્તમ ઊંચાઈ ઉપર તમને ખ્યાલ છે કે ઊભી લંબ દિશામાં વેગ કેવો હોય? શૂન્ય। માત્ર ને માત્ર અહીંયા કયો ઘટક હશે? સંસિદ્ધિત દિશાનો ઘટક હશે। યસ ઓર નો? ધેટ ઇઝ અ વી નોટ એક્સ। યસ ઓર નો? ક્લિયર છે ને? અહીંયા તો સર અહીંથી અહીંયા જવાનો સમય કે મહત્તમ ઊંચાઈ માટેનો સમય કહેવાય કે આખી પ્રક્ષિપ્ત ગતિ પૂરી કરવાનો સમય એને કુલ ઉડ્ડયન સમય કહેવાય, આ જે ઊંચાઈ છે એને મહત્તમ ઊંચાઈ કહેવાય, અને આને શું કહેવાય બકા? અવધિ કહેવાય સંસિદ્ધિત દિશામાં, કે સંસિદ્ધિત દિશામાં કાપેલું અંતર। માત્ર ને માત્ર આનો કી કોન્સેપ્ટ શું છે? ગતિના સમીકરણો, જે મેં ઓલરેડી તમને ખાસી વાર કીધેલું। યસ ઓર નો? ચલો તો પહેલું આપણે લઈએ, ફર્સ્ટ એના માટે લઈએ મહત્તમ ઊંચાઈ માટેનો સમય, મહત્તમ ઊંચાઈ માટેનો સમય। તો ધ્યાનથી જોજો, આ કેના હું કયું સમીકરણ યુઝ કરું છું, આ કેના અને કઈ રીતે એમાં ચેન્જીસ કરું છું। મહત્તમ ઊંચાઈ માટેના સમય માટે, મહત્તમ ઊંચાઈ માટે અને કુલ ઉડ્ડયન સમય માટે હું લંબ દિશા ધ્યાનમાં લઈશ, જ્યારે અવધિ માટે માત્ર હું સમક્ષિતિ દિશા ધ્યાનમાં લઈશ। તમને બધાને ખ્યાલ છે કે સર સમગ્ર પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન સમક્ષિતિ દિશાની ઝડપ કેવી રહેશે? અચળ। યસ ઓર નો? ઉદ્ભવ દિશાની ઝડપમાં શું થશે? ફેરફાર, અને મહત્તમ ઊંચાઈ ઉપર એક ઇન્ક્રીમેન્ટ છે, શૂન્ય। તો મહત્તમ ઊંચાઈ માટેનો હું બિંદી વાત કરું અને લંબ દિશાનું રેફરન્સ લો તો સર v કેટલી બનશે? અહીંયા v કેટલી હશે? આ દિશામાં 0 હોય કે નહીં? તો સર vy is equal to 0, v not y is equal to v not sin theta 0, અને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં જશો એટલે a is equal to minus g। મહત્તમ ઊંચાઈ માટેનો સમય, તો જો હું ગતિનું પ્રથમ સમીકરણ ઉપયોગમાં લઉં કે v is equal to v naught plus at, તો v ની જગ્યાએ શું લખીશ? vy, v naught ની જગ્યાએ શું લખીશ? v naught y, એની જગ્યાએ શું લખીશ? minus g, અને t ની જગ્યાએ લખીશ time for maximum height, મહત્તમ ઊંચાઈ માટેનો સમય, જેને હું tn કહું। યસ ઓર નો? તો by the relation we I can write as, હું આ રીતે લખી શકું છું, vy is equal to v naught y માઇનસ g ઇન્ટુ tn। vy ની જગ્યાએ શું લખાય? તો સર એ તો કેવું છે? શૂન્ય મહત્તમ ઊંચાઈ પર ઉદ્ભવ દિશા માટે લંબ દિશા માટે v નોટ
साइन थीटा जीरो माइनस जी इनटू टीएम, सो टीएम इज इक्वल टू लेफ्ट साइड ले जाओ जी नीचे करो तो वी नॉट साइन थीटा जीरो डिवाइड बाय जी, आ तुमने महत्तम ऊंचाई माटे नो समय मिली गयो। बीजू जो तुमने कुल उड्डयन समय शोधो ने तो आनो डबल है કે અહીંથી ઉપર જવાનો સમય જેટલો થાય એટલો જ સમય આ બિંદુ A થી નીચે આવવા માટે લાગશે। તમે આ રીતે ઉપર ફેંકો વસ્તુ કે નીચે આવે તો ઉપર જવાનો સમય અને નીચે આવવાનો સમય કેવો હોય સરખો, ગુરુત્વાકર્ષણ બળ અવગણીએ છે કે જેટલી ઝડપથી ફેંકશો એટલી ઝડપથી પાછું સુદર્શન નામ સાથે અથડાશે પણ ખરો। ચલો તો સર કુલ ઉડ્ડયન સમય સેકન્ડ ડેરિવેશન હું શેના માટે કરું છું બગા, કુલ ઉડ્ડયન સમય, તો કુલ ઉડ્ડયન સમય જેને આપણે time of flight કહીએ છે, શું કહીએ છે time of flight, યસ ઓર નો, તો જો તો ઉર્ધ્વ દિશા માટે સ્થાનાંતર કેટલું, લંબ દિશા માટે સ્થાનાંતર કેટલું, 0, કેમ કે પહેલા પદાર્થ જમીન પર હતો અને પછી પાછો ક્યાં પડેલો છે જમીન પર, તો ઉર્ધ્વ દિશામાં કેટલું સ્થાનાંતર થયો 0, હા કે ના, એનો જે time બનશે એનો time of flight કહીશ, પ્રવેગ જે લખીશ એ બરાબર માઇનસ જી લખીશ, શું લખીશ reason against the gravitation, yes or no, અને v not y જો લખું પ્રારંભિક ઝડપ તો એ કેટલી બનશે v not sin theta 0, yes or no, તો આ બધા ચેન્જીસ કરો તમારા ગતિના સમીકરણમાં તો તમને શું મળશે સમય, સમય માટે બે સમીકરણ જે લગાવ પહેલું અને બીજું, પહેલું નહીં લગાવું કારણ કે મને અંતિમ બે ખ્યાલ નથી, તો હું કરું લગાવીશ બીજું અને ઈસી પડશે ને v બરાબર 0 જેટલા માટે, તો જો અહીંયા તો ગતિના બીજા સમીકરણ મુજબ d is equal to v not p plus half at square માં ચેન્જીસ કરો, d ની જગ્યાએ હું શું લગાઈ કાઢીશ બગા 0, તો d ના સ્થાને 0, v not ની જગ્યાએ v not y જે કેટલું છે v not sin theta 0 બરાબર છે, t ની જગ્યાએ તમને ખ્યાલ છે time of flight લખવાનો છે એની જગ્યાએ માઇનસ g ચેન્જીસ કરો, તો 0 is equal to v not y, તો v not y ની જગ્યાએ v not sin theta 0 into time of flight, yes or no, minus 1 by 2 g into tf square આવે કે નહીં, તો half g tf square is equal to v not sin theta 0 into tf will be cancel out, cancel out, તો if tf ને subjective કરું સૂત્ર કરતા તો v not sin theta 0 divided by g અને ઉપર જશે 2, જો બધા બમણું બની ગયું કે નહીં આનું, યસ ઓર નો, તો તમે આવું ભી લખી શકો છો કે tf is equal to 2tn, કે મહત્તમ ઊંચાઈ માટેનો જે સમય હોય એનો ડબલ કરો તો તમને શું મળી જશે time of flight, ધેન યુ કેન, ચલો હજુ આપણે એક બે ડિસ્કશન કરવા દે, ક્લિયર છે ડિસ્ક્રિપ્શન ને એવું બધું મેં તમને ક્લાસમાં સમજાવેલું છે, આ માત્ર ને માત્ર રિવિઝન પોઈન્ટ ઓફ વ્યૂ થી જોજો તમે, યસ ઓર નો, મે ડિસ્ક્રિપ્શન એ બધું લખેલું નથી એ તમને ખ્યાલ છે શું કરવાનું, ચલો નેક્સ્ટ મહત્તમ ઊંચાઈ માટે, કોના માટે બધા, મહત્તમ ઊંચાઈ માટે, તો મહત્તમ ઊંચાઈ ને એચ તો એચએમ થી દીધી તો એચએમ લઈ લીધી, આ નોટેશન છે જાણો બાબુ સોના, યસ ઓર નો, ચલો ઊંચાઈ શોધવી છે ઉપરની દિશામાં વેગ તમને ખ્યાલ છે ઝડપ ખ્યાલ છે શૂન્ય પ્રારંભિક ખ્યાલ છે એ ખ્યાલ છે તો લગાવવાનું શું ત્રીજું સમીકરણ બધા ક્લિયર તો સર v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad કરો તો ને તો અહીંયા જો શું ચેન્જીસ આવશે મેં શું કીધી ઉર્ધ્વ દિશા કીધી શું કીધી બધા ઉર્ધ્વ દિશા તો v ની જગ્યાએ કેટલું આવશે 0 કારણ કે મહત્તમ ઊંચાઈના બિંદુ પર ઉપરની દિશાનો આ જે વેગ છે મેં કેટલો કીધેલો છે તમને 0 એટલો જ યસ ઓર નો કાર્ટિયનથી વધુ ઉપર જતો નથી આ શું બને v not y જે કોના બરાબર છે v not sin theta 0 બરાબર છે એની જગ્યાએ શું આવશે માઇનસ g અને d ની જગ્યાએ શું આવશે બરાબર છે ચેન્જીસ કરો આ બધા તમારું ઇક્વેશન રેડી છે બધા ખાલી ને ખાલી ગતિના સમીકરણ કરવાનું યસ ઓર નો તો 0 માઇનસ v not y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2g અને અહીંયા શું આવશે બરાબર છે આવશે કે નહીં જો બગા માઇનસ v નોટ સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 માઇનસ 2g hm યસ ઓર નો માઇનસ માઇનસ કટાયું તો વચ્ચે શું hm ઇઝ ઇક્વલ ટુ
वी नॉट स्क्वायर साइन स्क्वायर थीटा जीरो डिवाइड बाय टू जी आ समीकरण तुमने मिली गयु महत्तम ऊंचाई माटे समझ में आवे कि नहीं जो समझ में आती है तो वीडियो लाइक कर दो ने पोताना फ्रेंड सर्कल में शेयर भी कर दो पछी नु जोई जसे यस ऑर नो हां के ना चलो लास्ट पार्ट अवधि અને એમાં પણ મારે ડિસ્કસ કરવી છે મહત્તમ અવધિ શું અવધિ અને મહત્તમ અવધિ તો અવધિ એ શું છે બતા તો અવધિ એ હોરિઝોન્ટલ રેન્જ કહેવાય કે ઉડ્ડયન સમય જેટલા સમયમાં આ બિંદુથી આ બિંદુ પર મતલબ સમસ્થિતિ દિશામાં કપાયેલું અંતર કહેવાય શું કહેવાય સમસ્થિતિ દિશામાં કપાયેલું અંતર યસ ઓર નો એને આપણે શું કહીએ છીએ અવધિ કહીએ છીએ તો સમસ્થિતિ દિશામાં જો હું સમસ્થિતિ દિશાની ઝડપ કહો તો v નોટ cos થીટા 0 લઈ કે નહીં ઇટ ઇઝ v નોટ cos થીટા 0 અંતર કેટલું કપાયું r બરાબર અને ટાઈમ કેટલો લીધો t એ બરાબર ઉડ્ડયન સમય બરાબર લખાય કે નહીં આવું યસ ઓર નો તો r ને શું લખાય તો r ને આવું લખાય v નોટ cos થીટા 0 ઇનટુ ટાઈમ ઓફ ફ્લાઈટ બગમ મને ગરમી થાય છે v નોટ cos થીટા 0 ઇનટુ ટાઈમ ઓફ ફ્લાઈટ તો ટાઈમ ઓફ ફ્લાઈટ કેટલું બનશે તો ટાઈમ ઓફ ફ્લાઈટ બનશે 2 અહીંયા લખેલું છે હે ને 2 v નોટ sin થીટા 0 ડિવાઇડ બાય g તો v નોટ અને આવું લખાય 2 sin થીટા 0 cos થીટા 0 ડિવાઇડ બાય g તો શું લખાય આને v નોટ ધ્યાનથી જોજો બગા v નોટ રહી ગયો ને અહીંયા ઇનટુ v નોટ આવ્યો તો એ v નોટ સ્ક્વેર અને sin 2 થીટા 0 ડિવાઇડ બાય શું બની ગયો બતા જી યસ ઓર નો તો આ શું થયું બતા અવધિનું સૂત્ર થયું આ શું થયું અવધિનું કશું નથી કર્યું શું કર્યું કશું નથી કર્યું યસ ઓર નો આ કે ના મહત્તમ અવધિ માટે તમને ક્લાસમાં સમજાવેલું છે 45 પ્લસ થીટા 45 માઇનસ થીટા એ અલગ હતું ડેરિવેટિવ માટે યસ ઓર નો તમને મહત્તમ અવધિ અહીંથી શોધવાનું તો આ sin નું જે સ્ટેપ હોય એ મહત્તમ થવું જોઈએ કે નહીં તમને ખ્યાલ છે sin ની મહત્તમ વેલ્યુ ક્યાં મળે sin 90 ડિગ્રી 1 તો એના માટે આ જે થીટા હોવું જોઈએ ને એ કેટલો હોવો જોઈએ 45 ડિગ્રી યસ ઓર નો તો 2 ઇનટુ 45 90 બને કે નહીં તો મહત્તમ અવધિ કેટલી બની જશે r મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ v નોટ સ્ક્વેર બાય g બગા sin 90 ડિગ્રી કેટલું થશે 1 થેન્ક યુ બે કાર્યક્રમોને થેન્ક યુ ને આના अगर वीडियो अच्छी लगी है तो शेयर करना चलो बेस्ट ऑफ लक फॉर एग्जाम